नमस्कार दर्शक मित्रों, अमारी आ यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत छे। जो हजु सुधी तमे अमारी आ चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी लेजो अने बेल ना निशान पर क्लिक करी लेजो, जेथी आवनारा दरेक नवा विडियो नी नोटिफिकेशन तमने मळती रहे। आजे 29 जानुआरी 2022 ने शनिवार नो दिवस छे। जोईए आजना तमाम महत्वना समाचार। मुख्यमंत्री भूपेन्द्र पटेल ना अध्यक्ष स्थाने मळेली कोर कमिटीनी बैठकमां राज्यमां प्रवर्तमान कोरोना संक्रमण स्थितिनी समीक्षा हाथ धरवामां आवी हती। राज्यमां कोरोना संक्रमण नियंत्रणना हेतुसर मुख्यमंत्रीए नाइट कर्फ्यू 8 महानगरो सहित कुल 27 शहेरोमां अमल करवा सहितना केटलाक महत्वपूर्ण निर्णयो कर्या छे। हाल 8 महानगरो अमदावाद, वडोदरा, सूरत, राजकोट, जामनगर, जूनागढ़, भावनगर अने गांधीनगर महानगरों में रात्रि कर्फ्यू अमल में छे। तारीख 29 जानुआरी 2022 थी दररोज रात्रे 10 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ નો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે। નાઇટ કર્ફ્યુ ની હાલ ની જે સમયાવધિ તારીખ 29 જાન્યુઆરી 2022 ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે, તે લંબાવીને 4 ફેબ્રુઆરી 2022 સુધી ની કરવામાં આવી છે। BCGI દ્વારા ભારત બાયોટેકને તેમની નાકથી આપવા વાળી વેક્સિનના ટ્રાયલ માટે છૂટ આપી દેવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં જ હવે લોકો આ વેક્સિન લઈ શકશે। આ વેક્સિન કોરોનાના વધતા કેસો સામે અસરકાર સાબિત થઈ શકે છે, જેથી તેને મંજૂરી આપી દેવામાં આવી છે। જો કે આ વેક્સિનનો ઉપયોગ બુસ્ટર ડોઝ તરીકે કરવામાં આવી શકે છે। આ ઇન્ટરનેશનલ વેક્સિનના ડોઝ દ્વારા દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે તેના પર કંટ્રોલ મેળવી શકાશે, જેથી કોરોના મહામારીમાં આ વેક્સિન મોટું હથિયાર સાબિત થઈ શકે છે। નાકથી આપવા વાળી આ વેક્સિનનું પરીક્ષણ દેશમાં 9 જગ્યાઓ પર કરવામાં આવશે। ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે। આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,131 કેસ નોંધાયા છે। આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1,07,915 પર પહોંચી ગયો છે। રાજ્યમાં 297 લોકો વેન્ટિલેટર પર છે, 1,07,618 લોકો સ્ટેબલ છે। ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ઘટવા અને મૃત્યુદર વધવા સંદર્ભે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે નિવેદન આપ્યું છે। અન્ય દેશો અને રાજ્યો જેમ ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો ડાઉનફોલ શરૂ થયો છે। અલબત્ત કોમોર્બિડ કન્ડિશન અને અન્ય કારણોસર મૃત્યુદરમાં થોડો વધારો જરૂર થયો છે। આરોગ્ય વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી 1-2 અઠવાડિયામાં કોરોના કેસ અને મૃત્યુદરમાં પણ ઘટાડો થશે। અન્ય દેશમાં પણ જે ટ્રેન્ડ હતો કે પીક પર ગયા બાદ 1-2 અઠવાડિયામાં જ કોરોના સંક્રમણ એકદમ ઘટ્યું હતું, તેવું જ ગુજરાતમાં પણ થઈ રહ્યું છે। બજેટ અગાઉ મોદી સરકારનો મોટો નિર્ણય, અમદાવાદમાં ભણેલા અનંત નાગેશ્વરન મુખ્ય આર્થિક સલાહકાર પદે નિયુક્ત। મોદી સરકારે ડોક્ટર વી અનંત નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે પદ સંભાળ્યું છે। નાણા મંત્રાલયે આ જાણકારી આપી હતી। આ નિમણૂક પહેલા ડોક્ટર નાગેશ્વરન લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે। તેમણે ભારત અને સિંગાપોરની ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ કાર્ય ઉપરાંત લેખન પણ વ્યાપક રીતે કર્યું છે અને પોતાની એક્સપર્ટીઝ સાબિત કરી ચૂક્યા છે। ગુજરાતની ધોરણ 9-12ની તમામ સ્કૂલોમાં હવે માસવાર એકમ કસોટીઓ શાળા કક્ષાએ જ યોજાશે। ગઈકાલે શિક્ષણ મંત્રીએ ટ્વિટર પર આ જાહેરાત કરી છે। રાજ્યની 18,000થી વધુ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના 25,00,000 વિદ્યાર્થીઓને એકમ કસોટીનો લાભ થશે। સરકારે ધોરણ 9-12ની એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ બોર્ડના પ્રશ્નપત્રો અને બોર્ડના જ કોમન ટાઈમ ટેબલ આધારિત જ સમગ્ર રાજ્યની સ્કૂલોમાં લેવાનું નક્કી કર્યું હતું। ભારત બ્રહ્મોસ મિસાઇલ ફિલિપીન્સની વેચશે। ફિલિપીન્સના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડની સાથે મિસાઇલોની 1,000 સંખ્યાની સપ્લાય માટે $374 મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। રસપ્રદ વાત એ છે
કે ફિલિપિન્સ અમેરિકાનો સહયોગી દેશ છે, પરંતુ ચીન વિરુદ્ધ સૈન્ય તૈયારીઓ માટે તેણે ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી બ્રહ્મોસ મિસાઇલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. BAPL એક ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે અને તે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું ઉત્પાદન કરે છે, જેને સબમરીન્સ, જહાજો, વિમાનો અથવા જમીન પ્લેટફોર્મથી લોન્ચ કરી શકાય છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે ભારતે અગાઉથી જ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે અને ખરણનીતિ સ્થળો પર મોટી સંખ્યામાં બ્રહ્મોસ મિસાઇલો તૈનાત કરી ચૂક્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે BAPLએ ફિલિપિન્સના સંરક્ષણ વિભાગ સાથે 28 જાન્યુઆરી 2022 ના રોજ એન્ટી શિપ મિસાઇલ સિસ્ટમ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST ને પ્રમોશનમાં અનામત આપવા માટે કોઈ માપદંડ નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયમૂર્તિ L નાગેશ્વર રાવની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો SC ST ના પ્રતિનિધિત્વમાં ખામી અંગે ડેટા એકત્રિત કરવા માટે બંધાયેલા છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે તે SC ST ના અપૂરતા પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે કોઈ માપદંડ નક્કી કરી શકે નહીં અને રાજ્યોએ તે કરવું પડશે. કોર્ટે કહ્યું છે કે નાગરાજ 2006 અને જર્નેલ સિંહ 2018 ના મામલામાં બંધારણીય બેન્ચના નિર્ણય બાદ સર્વોચ્ચ અદાલત કોઈ નવા માપદંડો ન બનાવી શકે. આ કેસમાં કોર્ટે 26 ઓક્ટોબર 2021 ના રોજ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. દેશમાં કોરોનાની ગતિ ફરી બેકાબુ બની ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,35,532 કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુના આંકડા ડરાવનારા છે. કોરોનાના કારણે દેશમાં 871 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં પોઝિટિવિટી રેટ 13%થી વધુ છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્ય ધુમ્મસ, વરસાદ અને ઠંડી લહેરની ચપેટમાં છે. હવામાન વિભાગની માનીએ તો ભારતીય રાજ્યોમાં આવતા 24 કલાક ઠંડી લહેરનો પ્રકોપ જારી રહેશે. IMD એ ઘણા ક્ષેત્રોમાં ભારે વરસાદનું અનુમાન જારી કર્યું છે. ત્યાં જ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 2-4 ફેબ્રુઆરી સુધી વરસાદ સહિત ભારે હિમવર્ષા થવાની આશંકા છે.